જ્યારે જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ નદીમાં છોડાયેલું પાણી સ્થાનિકોની બેદરકારીના લીધે જીવલેણ સાબિત થાય છે. ત્યારે આજે નદીમાં છોડાયેલા પાણીમાં નહવા પડેલા યુવકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના દરવાજાનું સમારકામ કરવાનું આવતું હોવાના લીધે ડેમને ખાલી કરવાનો હોવાના લીધે ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ પાણી નદીમાં છોડવામાં આવ્યા બાદ બનાસ નદી સજીવ થતાં આજે કોડ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં ગરમીમાંથી રાહત મેળવવા માટે નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી તરવૈયાઓની મદદને પગલે નદીમાં ડૂબેલા ત્રણ યુવાનોના મૃતદેહને તરવૈયાઓની મદદથી બહાર નીકળ્યા હતા. આ દુર્ઘટનામાં મોતને ભેટનારા બદનસીબોમાં રાણપુર ઉગમણા વાસના 15 વર્ષીય તુષાર નટવરભાઈ બારોટ, 17 વર્ષીય નિકુલભાઈ બચુભાઈ રાવળ અને 18 વર્ષીય રાહુલભાઈ બબાભાઈનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનોના મોતની સમગ્ર ડીસા તાલુકામાં અરેરાટી મચી ગઈ છે. પેલી ઘોરાથી ઉડીને આવતા હતા 100 જણા હતા અરે, એટલે 4 જણા ડૂબી જાય ને 2 જણા નીકળી જાય, એટલે 1 જણા ફેર પાછો હું ખેંચીને કાઢ્યો ને, એટલે પેલા એની મને કીધું હજી 3 મય ડૂબી જાય, એટલે હું પેલા ને ગોતવા પહેરજો ને, એટલે ઇકડા 2 પેલા કીધું ચેટલે પડ્યા છે, ફેર એની કીધું 2 હોય પડ્યા છે, એટલે ઇકડાને ગોતે ગોતે કલાક થઈ ગયો 2 જણા બીજાને, અને પેલો જે આ બીજા નંબરનો કાઢ્યો ને એ તર કાઢ્યો તર થોડો થોડો કે નાકમાં હા લેતો હતો, પછી સીધા પેલી ઘોરાથી ઉડીને આવ્યા સીધા મય અંદર જ પડી જાય, અમખત મારે જીતે ડાયરેક ભા ભો તમકો મારે એક જ દોડ ના બહાર આવ્યા, પછી વળીને બહાર જ નતા આવ્યા, ચાર ચાર નાવા આવેલા હતા, અમાથી 3, હા એકને બચાવી લીધો 3. આ ઘટનાને પગલે ડીસા તાલુકાના પોલીસે અને મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબેલા ત્રણેક યુવાનોના મૃતદેહને બહાર નીકાળ્યા હતા. બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જ્યારે એક જ ગામના 3 આશાસ્પદ યુવાનોના મોતથી ગામમાં માતમ છવાયો હતો. આજ રોજ બનાસ નદી પટમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવેલ તે પાણીમાં રાણપુર ઉગવણાવાસ ગામના 3 છોકરા નાહવા માટે પડેલા હતા એવા મેસેજો અમોને મળતા સ્થળ ઉપર આવી તપાસ કરી તો 3 છોકરા ગામ લોકો દ્વારા બહાર કાઢવામાં આવેલ છે, પણ એ ડૂબ્યા ક્યારે એ કોઈને ખ્યાલ ન હતો, જેથી 3ના અત્યારે લાશ મળેલ છે, જેમાં તુષાર નટવરભાઈ બારોટભાઈ તુરી રહેવાસી રાણપુર ઉગવણવાસ, નિકુલભાઈ બચુભાઈ રાવળ ઉંમર 17 રાણપુર ઉગવણવાસ અને રાહુલ બબાભાઈ રાવળ ઉંમર 18 તમામ રહેવાસી રાણપુર ગુણવાસ. 3ની ડેટ વળી અત્યારે પીએમ રૂમમાં ડીસા મુકામે રવાના કરવામાં આવેલ છે.